દેશનું લઘુ ભારત એવું ભરૂચ ગ્રોથ એન્જિન છે ત્યારે દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલો જિલ્લો આરોગ્ય ક્ષેત્રે હજી ઘણો પોષણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વાગરા ખાતે આવનાર દિવસમાં અદ્યતન હોસ્પિટલ કાર્યરત થાય તે માટેના પ્રયાસો ચાલુ હોવાનું ધારાસભ્ય અરુણસિંહ રણાએ આશ્વાસન આપ્યું છે। વાગરાના ગંધાર દરિયા કિનારે શુક્રવારે બનેલી કરુણાંતિકામાં 6 જિંદગીઓ 40 કિલોમીટર દૂર ભરૂચ જીવ બચાવવા લાવવા સુધીમાં કાયમ માટે હારી ગઈ હતી ત્યારે સ્વજનો અને જિલ્લાની પ્રજામાં ફરી જો અને તોનો સવાલ ગુંગવાયો છે। જો તાલુકા મથક વાગરા કે દહેજ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોત તો સંભવત સારવાર મળી રહેતા 6 જિંદગીમાંથી કેટલાક જીવ બચાવી શકાયા હોત। જિલ્લામાં કોઈ પણ ઔદ્યોગિક આકસ્મિક કે કુદરતી મોટી ઘટના કે દુર્ઘટના બને તો આવી હોનારતમાં જીવન મરણ વચ્ચે જચુમી રહેલા લોકોને જિલ્લાના વડુ મથક ભરૂચ કે અંકલેશ્વર લાવવાની ફરજ પડે છે। ભરૂચ જિલ્લામાં 9 તાલુકા છે જેમાં 11 સ્થળો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆરડીસી આવેલી છે પણ માત્ર અંકલેશ્વર અને ભરૂચ ખાતે જ અદ્યતન હોસ્પિટલ છે। દહેજ, વાગરા, સાયખા, જંબુસર, વાલિયા, ઝઘડિયા, પાલેજ, પાનોલી, વિલાયત, ઔદ્યોગિક વસાહતો અને આમોદ, નેત્રંગ તેમજ હાંસુર તાલુકામાં પણ અદ્યતન આરોગ્ય સેવાનો અભાવ જોવા મળે છે। હાલમાં જ રાજ્ય સરકારે આમોદમાં પણ જીઆરડીસી સ્થાપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે નદી દરિયાને લઈ કુદરતી કૃત્રિમ ઔદ્યોગિક આકસ્મિક આપત્તિઓનો સતત ખતરો ધરાવતું દેશનું લઘુ ભારત ભરૂચ તમામ તાલુકાને ઔદ્યોગિક સ્થળે એક અદ્યતન આરોગ્ય કેન્દ્ર સમયની માંગ પ્રમાણે ઝંખી રહ્યું છે। આ બાબતે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે ફાયર સ્ટેશનની કામગીરી હાલ ચાલી રહી છે અને આવનાર સમયમાં અધિકારીઓ સાથે બેઠક યોજી વાગરા તાલુકામાં એક અદ્યતન હોસ્પિટલની સુવિધા ઉભી કરવાના પ્રયાસ પણ હાથ ધરાશે। આ પ્રયાસો બનતી ત્વરાએ થાય તે જરૂરી છે જેથી આવી વધુ કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન બચાવી શકાય। વાગરા તાલુકાનું મુલેર ગામમાં એક પરિવારના ઘરમાં 6 માણસનું મૃત્યુ થયું છે। એ દેદ બંદર ઉપર દરિયો જોવા માટે ગયેલા હતા। જોગાનું જોગ અમાસનું ઉધાણ હોય દરિયાનું પાણી ઉધાણથી ફરી વળતા દીકરા દીકરીઓ ઘેરાઈ ચૂકી અને ઘટના થઈ છે। એ દુઃખદ ઘટના છે। પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। સાથે સાથે ભાઈસિંહે કહ્યું તેમ કે ફાયર સ્ટેશનનું કામ પિલ્લર બહાર નીકળીને કામ આવી ગયું છે। સેસ વનની સામે ફાયર સ્ટેશન બનવા તરફ જઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે એક વર્ષમાં ફાયર સ્ટેશન થઈ શકશે। સાથે સાથે ઇમરજન્સી સેવા માટે હોસ્પિટલ અદ્યતન બને એ માટે જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી અને અમે સાથે મળીને એમના નેતૃત્વમાં હોસ્પિટલની શરૂઆત રિલાયન્સ હોસ્પિટલ ભૂતકાળમાં હતી એ જ જગ્યા ઉપર આખું સ્ટ્રક્ચર તૈયાર છે અને હોસ્પિટલ ચાલુ કરવાના દિશામાં છે। શું નામ છે તમારું? ક્યાંના રહેવાસી છો? ગઈકાલે જે ઘટના ઘટી છે 6 લોકોના ડૂબી જવાથી મોત થયા છે તો એ ઘટનાને લઈને શું કહેવા માગો છો તમે? અમે ચોકડી પર બેઠેલા હતા, અમને જાણ થતાં અમે તાત્કાલિક પહોંચી જે લોકોને મળેલા જતા હતા એક માણસ કે શું થયું તે પૂછતા અમને ખબર પડે અમે ત્યાં સ્થળે પહોંચી ગયા। ત્યાંથી એમ જેમ બને ત્યાં જે લોકો મળ્યા એમને લઈને સીધા હોસ્પિટલ પહોંચી ગયા। હોસ્પિટલનો સંપર્ક કેવી રીતે કર્યો હતો? હોસ્પિટલનો સંપર્ક એક વ્યક્તિ આગળ રહેલો હતો, ફોન પર ફોન આવી ગયેલો કે બરોડા હાર્ટમાં સીધો પહોંચાડી દીધો એટલે ત્યાં લઈ સીધો મેં પહોંચાડી દીધો। એમ્બ્યુલન્સની સેવા કેવી રીતે મળી? એમ્બ્યુલન્સની સેવા નથી મળી, પ્રાઇવેટ ગાડીમાં લઈ જવામાં આવ્યો, પ્રાઇવેટ ગાડી લઈને પોતાની ગાડી લઈને પહોંચી ગયેલો। તો વાગરા મામલતદાર કે વાગરા વહીવટી તંત્રનો કોન્ટેક કરાયો હતો? ના, કોઈનો કોન્ટેક નથી કરાયો। ના, 6 વ્યક્તિ એક જ પડ્યો અને ગઈકાલે દરિયા કિનારે જે ફરવા ગયા હતા અને એમના અવસાન થયા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને સમસ્ત ગામજનો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને પરિવારના દુઃખમાં સહભાગી છે અને જે તમામ મૃતકો છે એમને સ્વર્ગમાં સ્થાન મળે અને એમના પરિવારના દુઃખ સહન કરવાની
શક્તિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. અને સાથે સાથે વાગરા તાલુકામાં એક સારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય તો આવા સંજોગોમાં લોકોની તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી એક હોસ્પિટલ હોવી જોઈએ. આ ઘટના બની જો હવે જે આ ઘટના બની જો સારી હોસ્પિટલ અહીંયા વાગરા તાલુકાની અંદર હોત તો ત્યાં બનાવ બનેલો છે. એટલે ક્યાં ને ક્યાં બચાવની એ થત બચાવ થત અહીંયા ઘરથી અમારે ડાયરેક્ટ ભરૂચને લઈ જવા પડે. જો ભરૂચ જવા માટે કલાક જેવો સમય લાગે તો અડધો કલાકની અંદર અમે જો વાગરા પહોંચી જતા હોય 20 મિનિટની અંદર તો જો એ સારવાર અમને ત્યાં મળી ગઈ હોત તો અનુપરિણામ સારું હોય. એટલે આપણા માધ્યમથી અમે કહેવા માગીએ કે આવી એક મોટી હોસ્પિટલ વાગરાની અંદરથી બની જાય તો વધારે સારું.